क्रमें 7.6 का त्रिकोण में असमता को ध्यान बोर्ड पर जो त्रिकोण की बे बाजू असमान हो असमान हो तो मोटी बाजू नी सामे नो खूणो मोटो थाय ध्यान बोर्ड पर आवे त्रिकोण नी बे बाजू असमान हो बताई गयो तो मतलब मोहित नहीं त्रिकोण नी बे बाजू हूँ आकृति आवी दोरी देखाय बता ने ए बी सी आमा एबी और एसी में कौन मोटी दिखाई तुमने एसी दिखाई तुमने हाँ अही त्रिकोण एबीसी में एसी मोटो थे एबी का एसी इज ग्रेटर देन एबी आ ग्रेटर देन मतलब खबर पड़े तुमने हाँ जे बाजू पाखिया हो ए मोटी गणाय हाँ ना एसी मोटी थी ने एबी नानी मोटी प्रमेय 7.6 એવું કહે છે કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો આ મોટી બાજુ આ નાની બાજુ મોટી બાજુની સામેનો ખૂણો સર આ તો 8મો કે 9મો પાઠ ચેપ્ટર માં આવ્યું છે મોટી પ્રમેય 7.6 પ્રમાણે મોટી બાજુની સામેનો ખૂણો મોટી બાજુ કઈ છે એસી એનો સામેનો ખૂણો કોણ થાય બી અને નાની બાજુ એબી એની સામેનો ખૂણો કોણ થાય સી ખૂણો બી મોટો થાય અને ખૂણો સી નાનો ખબર પડી ગયા છે એટલે અહીંયા આ નિયમ થઈ ગયો આમ મોટી બાજુની સામેનો ખૂણો મોટો નાની બાજુની સામેનો ખૂણો નાનો આવડી જાય કે ના આવડે પોઈન્ટ લઈ અહીં પ્રશ્ન અમે કહો ત્રિકોણ દોર્યો કહેવાય કાટકોણ કાટકોણ ત્રિકોણમાં ખૂણો બી 90 છે અને શું કહેવાય કર્ણ ખૂણાની સામેની બાજુ કાટકોણની સામેની બાજુ કર્ણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં કાટકોણ સૌથી મોટો ખૂણો કર્ણ હંમેશા સૌથી મોટી બાજુ કર્ણ સૌથી મોટી બાજુ કેમ કે કોની સામેનો ખૂણો થયો કાટકોણ અહીં કાટકોણ ત્રિકોણ એબીસી માં ખૂણો બી 90 અંશ છે એટલે કે ખૂણો બી સૌથી મોટો ખૂણો છે એટલે કર્ણ એસી સૌથી મોટી બાજુ ખબર પડી ના ખબર પડી નોન ત્રિકોણમાં ત્રણ બાજુના માપ અલગ અલગ હોય ત્રણેય બાજુઓ અસમાન હોય તો સૌથી મોટી બાજુની સામેનો ખૂણો સૌથી મોટો સૌથી નાની બાજુની સામેનો ખૂણો સૌથી નાનો આજનો લેક્ચર બહુ કામનો તો જ કાલે આવડશે બધું અને રવિવારે સોમવારે એક્ઝામ નાનું લેક્ચર રાખું તો એક્ઝામ તો લઈ શકે પણ લેક્ચર રાખું તો આ ચેપ્ટર સોમવારે પતી જશે ખબર પડી ગયા થી આ નિયમ યાદ રહીજો ત્રિકોણ ની અંદર ત્રણેય બાજુનો માપ અલગ અલગ મોટી બાજુની સામેનો ખૂણો મોટો નાની બાજુની સામેનો ખૂણો નાનો આવું હતો ક્રમે મોટા ખૂણાની સામેની બાજુ મોટી અને નાના ખૂણાની સામેની બાજુ નાની જો ત્રિકોણમાં
दो लगता है त्रिकोण में सौथी मोटा खूण सामेनी बाजू सौथी मोटी होय छे। खबर पड़ी क्या थी दुनिया उठ आमा की दूर ए बी और सामी अच्छे नाम पता देखा है बदल तो तुमने अभी इतनी खबर पड़ी गई थी अभी सौथी मोटो खूणो क्या होता है बी ओ बी खूणो बी माटे खूणा बी नी सामेनी बाजू ए सी सौथी मोटो हां बी नी सामेनी बाजू ए सी सौथी मोटी बाजू छे। खबर पड़ी ना खबर पड़ी पड़ी गई सर अभी माटे सौथी मोटी मोटी बाजू अबे तो भी नानो कौन कौन सी छे एने सामने की बाजू माटे कोणा सी ने सामने की बाजू ए बी सबसे नानी बाजू छे। खबर पड़े बताने आवड़े सीना आवड़े नॉन लखू नॉन त्रिकोण में जे खूणो सौथी मोटो तेनी सामेनी बाजू सौथी मोटी ने जे खूणो सौथी नानो होय ત્રિકોણ બે બાજુ નો સરવાળો તેની ત્રીજી બાજુ કરતા વધારે જ હોય તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો હોય બે બાજુ માપ નો સરવાળો બીજી બાજુ કરતા કોઈ પણ બે બાજુ નો સરવાળો ચલો કોઈ પણ બે બાજુ નો સરવાળો કરતા કરો પાંચ ને સાત બાર અને કરતા વધારે કરો ને બીજી બાજુ કરો આ બે નો સરવાળો કરો છ ને સાત તેર આના કરતા વધારે થયો ના થયો આ બે નો સરવાળો કરો પાંચ ને છ અગિયાર અને કરતા વધારે થયો ના થયો આ થાય તો ત્રિકોણ બને એટલે એવું કીધું ત્રિકોણ માં કોઈ પણ બે બાજુ ના માપ નો સરવાળો બીજી બાજુ કરતા ત્રિકોણ એબીસી માં ત્રિકોણ એબીસી માં આ બે નો સરવાળો ત્રીજી બાજુ કરતા હોય એ બે બાજુ ની એના સિવાયની બાજુ ત્રીજી બાજુ કહેવાય આ બે નો સરવાળો આના કરતા વધારે એ બાકી રહી ત્રીજી બાજુ એટલે આ બે નો સરવાળો આના કરતા વધારે તમને પડી કે ના ખબર પડી 100% નોન રિકોર્ડિંગ
કોઈ પણ બે બાજુનો ઘન તફાવત બીજી બાજુ કરતા ઓછો હોય આવતી હોય પણ તમે એને માનાંક માં લખો તો એ ધન થઈને બહાર આવી જાય. સમજાવું? ચલો આ બે નો બાદ બાકી કરો, એ બી અને એ સી. હવે બાદ બાકી કરો શું જવાબ આવે? બે અથવા માઇનસ બે. પાંચ ઉધા સાત કરો તો માઇનસ બે, સાત ઉધા પાંચ કરો તો બે. હું આવું એ બી માંથી એસી બાદ કરું, એ નાનું છે બીસી. બાદ બાકી એ ત્રીજી બાજુ કરતા નાની આવે, સરવાળો એ ત્રીજી બાજુ કરતા મોટો આવે. સરવાળો મોટો અને બાદ બાકી નાની, દેખાય બધા? એનો મતલબ એમ કહો માર્ક કોઈ દિવસ ઋણ ના આવે. આવું લખવું એટલે આપણે ગુજરાતીમાં શું લખ્યું? નાનો તફાવત ત્રીજી બાજુ કરતા નાનો. ખબર પડી કે ના ખબર પડી? કરો આ બધી વાત બાકી કરો. એક આના કરતા નાની, આ બધી વાત બાકી કરો. એક આના કરતા નાની, આ બધી વાત બાકી કરો. આના કરતા નાની ઉતરી ગયું મગજ માટે આ બંનેને ભેગા કરી સંયુક્ત રીતે લખતા ક્રમે 7.8 અને નોંધને સંયુક્ત રીતે ભેગો કરી લેશો તો તમે બંને ભેગું વાંચો તો શું વાંચે? આને વાંચો ત્રિકોણ માં કોઈ પણ બે બાજુનો સરવાળો બીજી બાજુ કરતા વધારે, અને આને વાંચો ત્રિકોણ માં કોઈ પણ બે બાજુની ઘન તફાવત ત્રીજી બાજુ કરતા ઓછો, સરવાળો વધારે, બાદબાકી ઓછી. ત્રીજી બાજુ લખીએ, ત્રીજી બાજુ, ત્રીજી બાજુ સરવાળા કરતા ઓછી થાય અને બાદબાકી કરતા વધારે. ખબર પડે? હું આવું સરવાળો મોટો થયો બીજી બાજુ, અને બીજી બાજુ મોટો થયો ઘન તફાવત. આ બંને ભેગું કરીને લખ્યું છે. શું થયું? સરવાળો મોટો થયો કોના કરતા? ત્રીજી બાજુ કોના કરતા મોટી થઈ? ઘન તફાવત નાનો હતો, ત્રીજી બાજુ મોટી થઈ. બાદ બાકી એબી વત્તા એસી મોટું થયું બીસી કરતા, અને બીસી મોટું થયું એબી ઓછા એસી. ઘન તફાવત ઉતરે છે મગજમાં? જો પાંચ ને સાત બાર, બાર મોટું થયું છ, છ મોટું થયું બાર. ખબર પડી કે ના ખબર પડી? ફરી એક વાર આવું લખાય, એબી વત્તા બીસી આ બે નો સરવાળો મોટો થયો એસી, અને એસી મોટું થાય ઘન તફાવત. આની ઘન તફાવત એવી રીતે એસી વત્તા બીસી મોટું થશે એબી, એબી મોટું થશે એસી ઓછા. જે બે બાજુનો સરવાળો લીધો હોય એ સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો હોય, અને ત્રીજી બાજુ એ બે બાજુના ઘન તફાવત કરતા મોટો, ઘન તફાવત કરતા મોટી. આ આખી થઈ મોટી પાંખિયા કરતા આ પાંખિયા અહીંયા છે નામ. આ બે માં પાંખિયા કોઈ બાજુ નથી આવતી નામ એનું પાવર માટે બે બાજુનો સરવાળો
મોટો થયો ત્રીજી બાજુ બીજી બાજુ મોટી થઈ બંને બાજુમાં ઉતરી મગજમાં કદી ઉતરી હતી 100% એ પ્રશ્ન એ હતો કે તમારું જવાબ આપવાનું ઇકોન ઇક્યુ આમાં ઇક્યુ 4.8 વાર 7.9 ઇઆર 7.5 તો ઇઆર ખાલી જગ્યા ઇઆર ખાલી એનો મતલબ શું થયો કે પીઆર નું માપ કોના કરતા નાનું થયું અને પીઆર નું માપ કોના કરતા મોટું થયું એવું પૂછ્યું છે તો મેં તમને કીધું કે આ પીઆર ત્રીજી બાજુ પણ તો કોના કરતા નાની થાય ત્રીજી બાજુ ત્રીજી બાજુ કોના કરતા નાની થાય બંને બાજુના તફાવત નાનો છે ત્રીજી બાજુ નાની નથી ત્રિકોણની કોઈ પણ બે બાજુ ધન તફાવત એ ત્રીજી બાજુ કરતા સરવાળો મોટો કોના કરતા ત્રીજી બાજુ ગુજરાતી ભાષા સમજો સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો અને બાદ બાકી ત્રીજી બાજુ કરતા નાનો તો ત્રીજી બાજુ ને હું કરતા બનાવો તો તમે મને વાક્ય બોલો ત્રીજી બાજુ સરવાળા કરતા મોટી થાય નાની થાય અહીં તમે સમજતા નહીં બસ આપણો નિયમ શું કહે બે બાજુ સરવાળો ત્રીજી બાજુ કરતા મોટો બરાબર હું જો પૂછું તમને ત્રીજી બાજુ સરવાળા કરતા કેવી થાય મોટી ત્રીજી બાજુ બે બાજુ ના સરવાળા કરતા કેવી થાય અહીંયા તમને એવું પૂછ્યું છે કે આ પીઆર ત્રીજી બાજુ આખી કોઈ બાજુ આ બાજુ ત્રીજી બાજુ બાજુ ત્રીજી બાજુ મોટું કોણ થાય ત્રીજી બાજુ કોણ કરતા નાની થઈ સરવાળા કરતા હું માં નાનું થાય PQ વત્તા QR કરતા 6.2 વત્તા 4.5 PR કરતા 7.3 PR માં કોણ કરતા નાનું થયું 1.5 કરતા હવે તમને એવું પૂછ્યું PR માં કોણ કરતા મોટું થાય બીજી બાજુ ધન તફાવત કરતા બીજી બાજુ પીઆર ધન તફાવત માઇનસ ક્યુઆર ઇક્યુ કોણ છે 6.2 7.3 મોટા ભાગે નામ બાદ કરો 1.1 માઇનસ પીઆર માં કોણ કરતા મોટું થયું કોણ બોલો
જૈનપુર ઓકે ઓ હું પેલા મોહિત નો નંબર શોધતો હતો ને તો આ મને ખબર નથી કોનો કઈ વાત કોનો દૂસરો આ નંબર જૈનપુર બાકી કરી દે તો ધનનું ગણન રે ધનનું એ કોઈ ધન દે આ જવાબ આવે એનો મતલબ શું થયો એસી કોના કરતા નાનું આવ્યું 6.3 કરતા કોના કરતા મોટું આવ્યું ખબર પડી ગઈ અને એવું પણ થાય એસી નું માપ 6.3 અને 2.1 ની વચ્ચે છે ખબર પડી કે ના ખબર પડી આમ એસી નું માપ 6.3 કરતા નાનું આવડે ના આવડે અહીંયા લખવાનું છે પહેલા આ લખશો અને કોપી પાડવાની લખવાનું તો છે જ તો તમને હવે જો બધું નિયમ બધા પતી ગયો હવે આપણે શું આવશે સ્વાધ્યાય 7.4 માં સાબિત કરવાનો દાખલો નથી કરવાનો એમાં પહેલો બીજો બે દાખલા છે અને પછી સ્વાધ્યાય 7 આપો એક એક માર્ક આપો એ ક્યારે આવશે ગઈકાલે શરતો અને આજનો લે આ આવશે કોણ ગયા ઉપરી મગજમાં એના ઉપરી પ્રયત્ન એવો છે જો રવિવારે બધા અહીંયા આવતા હોય તો આપણે આખું આપણું અને પછી એક્ઝામ પ્રાણી શિસ્તી બરાબર ગમે તે પૂછી સ્ક્રીન પર ચલો આખું લખવાનું છે તમારે સેકન્ડ હતું